હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ શાંતિપની એજ્યુકેશનલ એકેડેમી ચાલો ગયા વિડીયોમાં આપણે થોડાક એક્ઝામ્પલ કરેલા હતા અને એક એક્ઝામ્પલ તમને ઘરેથી હોમવર્કમાં આપ્યું હતું તો ચાલો બાકીના એક્ઝામ્પલ આપણે જોઈએ યસ અને નોમાં જવાબ લખવાનો છે પિક્ચર જોવાનો અને જવાબ લખવાનો તો ચાલો પહેલો સવાલ છે આર ધીસ કેરોટ કેરોટ એટલે કે ગાજર શું આ ગાજર છે તો હા ગાજરનું પિક્ચર છે એટલે જવાબ શું આવશે સ ધે આર ચાલો ત્યાર પછી આર ધોસ એપલ એપલ એટલે કે સફરજન શું પેલા સફરજન છે ચલો પિક્ચર જુઓ સફરજનનું પિક્ચર છે ના તો આપણે જવાબ શું લખીશું નો ધે આર નોટ કે ના તે નથી તો તે શું છે મેંગો છે તો આપણો જવાબ શું આવશે ધે આર મેંગોઝ જો અહીંયા પણ ઓ આવવું એટલે શું આવશે ઈયસ તમારે નિયમ હવે યાદ રહેવો જોઈએ કે આપણા આપણી જે વસ્તુ છે જે નામ છે તેની પછાડી જો છેલ્લો અક્ષર એસ હોય ડબલ એસ હોય સી એચ હોય એસ એચ હોય ઓ હોય એક્સ હોય કે ઝેડ હોય તો તેની પછાડી એસ નથી લાગતો ઈ એસ લાગે છે અને બાકીના બધાની પછાડી એસ લાગે છે અહીંયા મેંગોમાં ઓ હતું એટલે આપણે શું લગાવી રહ્યું ઈ એસ લગાવી બરાબર છે ચાલો ત્યાર પછી છે આર ધીસ બેગ શું આ બેગ છે ચલો પિક્ચર જુઓ શું બેગ છે ના તો આપણે શું લખીશું નો ધે આર નોટ કે ના તે બેગ નથી તો તે શું છે પિક્ચરમાં જો શું છે બોક્સ છે એટલે જવાબ આવશે ધે આર બોક્સિસ અહીંયા પણ એક્સ આવ્યું એટલે શું લાગી ગયું ઈયસ લાગી ચાલો ત્યાર પછીનું જુઓ આર ધોસ ચેર શું આ ખુરશીઓ છે તો જો શું ખુરશી છે તો હા છે એટલે જવાબ શું આવશે આર કે ખુરશીઓ હવે બાકીના બે છે તે તમારે ઘરેથી હોમવર્કમાં કરવાના છે બરાબર જોવાનું આઠ દીસ પેન આ પેન નું પિક્ચર છે હોય તો હા નહી હોય તો ના લખીને જવાબ લખવાનો છે આરધોસ બોટ શું બોટનું પિક્ચર છે યસ હોય તો યસ નો હોય તો નો અગર નો હોય તો ફરી આપણે સાનું પિક્ચર ઓરિજિનલ છે તે યસ કરીને એને નીચે પા યસ સોરી એનો આન્સર ફરી નીચે બતાવવાનો રહેશે બરાબર તો આ રીતે તમારે આ બે એક્ઝામ્પલ અને ગયા વિડીયોમાં જે પેલું કે એક્ઝામ્પલ હતું તે જાતે કરવાના છે અને ત્યાર પછીનું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું